હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં હશે. આપણા ગયા લેક્ચરમાં આપણે કન્જક્શન વિશે શીખ્યા અને અત્યારે હાલમાં પણ એ જ શીખીશું. હું આશા રાખું છું કે તમે બધું સમજ્યા બરાબર હશો અને એનું રિવિઝન પણ બરાબર કરતા હશો. તમારી પાસે ગ્રામરની બુક હોય તો એક્સરસાઇઝ પણ એમાં આપેલી છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે, વિગતે અભ્યાસ કરજો. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં નોંધ કરીને રાખજો. કન્જક્શન નવમામાં તમે ભણી જ ચૂક્યા છો, છતાં પણ એવું બની શકે કે કોઈ ટોપિક કન્જક્શનમાં કોઈ એવો કન્જક્શન તમારા ધ્યાન પર રહી ગયું હોય અથવા નવા કન્જક્શન પણ છે એમાંથી કોઈ કન્જક્શન એવું હોઈ શકે કે તમને ન ફાવે, ન સમજાય, તો આપણે એની ફરીવાર વિગતે ચર્ચા કરીશું. આજે મેં તમને એક વાર્તા કહેલી, પહેલાં જ લેક્ચરમાં મેં તમને એક વાર્તા કહેલી કે કોઈ પણ માહિતી છે માત્ર એને સંગ્રહ કરવાથી કશું નથી થતું, પરંતુ એનું ઉપયોગ થવો જોઈએ. એટલે જે કાંઈ પણ માહિતી તમે અગાઉના લેક્ચરમાં લઈ ચૂક્યા છો એને પણ તમે પુનરાવર્તન કરતા રહેજો અને જે માહિતી પ્રાપ્ત કરો છો હવે કરશો એનું પણ પુનરાવર્તન કરતા રહેજો. આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. હવે તમને કન્જક્શનનું ગુજરાતી તો એકદમ મોઢે થઈ ગયું હશે, છતાં પણ હું મારા માટે અહીંયા લખીશ. વ્યાખ્યા પણ મોઢે જશે, કોન્સેપ્ટ તમને ક્લિયર હશે કે કન્જક્શન એટલે જોડું. આપણે એક જ શબ્દમાં તમને બહુ સરસ રીતે કહી દીધું કે કન્જક્શન એટલે જોડું. આપણે ક્યાં ક્યાં કન્જક્શન અગાઉ શીખી ગયા? એન્ડ, બટ, યેટ, સ્ટીલ, ધેર ફોર, ઓર એલ્સ, ઓર, આ બધા કન્જક્શન આપણે શીખી ગયા. હવે આગળના કન્જક્શન શીખીએ. એમાં પહેલું આપણે શીખશું સો ધેટ. સો ધેટ જેનું ગુજરાતી થશે જેથી, કોઈ પણ બાબત હોય એ આપણે કરવા જઈ રહ્યા હોય તો આપણે કહીએ કે આમ કરશું જેથી આ સરસ રીતે થશે. તો જે ક્રિયાનો હેતુ હોય, પર્પઝ ઓફ ધ એક્શન, એને દર્શાવવા માટે હંમેશા સો ધેટનો ઉપયોગ થાય છે. જેથી પર્પઝ ઓફ ધ એક્શન જેથી અને ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે. પર્પઝ ઓફ ધ એક્શન, ક્રિયાનો હેતુ, શા માટે ક્રિયા કરીએ છીએ એ હેતુ સ્પષ્ટ કરવા માટે સો ધેટ નામના કન્જક્શનનો ઉપયોગ થાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે તમે વિગતે સમજી શકો. ગેટ રેડી સો ધેટ યુ કેન રીચ ફાસ્ટ. ગેટ
रेडी फास्ट सो दैट झड़पी तैयार था सो दैट यू कैन रीच स्कूल ऑन टाइम झड़पी तैयार था जेथी तू स्कूले समयसर पहुंची सके फरी के यहाँ स्पष्ट थत हो तो फरी के एक बार वाक्य लिखी लीजिए गेट रेडी फास्ट सो दैट आज वाक्य आपने यहाँ पर जो रिपीट करी है सो दैट यू कैन रीच स्कूल ऑन टाइम Get ready fast. झड़पी तैयार था so that जेथी you can reach school on time. जेथी तू स्कूल समय से पहुंची सके. हमे बीजू उदाहरण जोइए. I will give you a pen. I will give you a pen. હું તને એક પેન આપું જેથી તું સારી રીતે લખી શકે. ફરી પાછી એક નજર ફેરવી લઈએ. So that એટલે જેથી purpose of the action ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરવા માટે જેનો ઉપયોગ થાય છે. પહેલું એક્ઝામ્પલ છે I will give you pen so that you can write nicely. હું તને એક પેન આપું જેથી તું સારી રીતે લખી શકે. બીજું એક્ઝામ્પલ ગેટ રેડી ફાસ્ટ ઝડપથી તૈયાર થા સો ધેટ જેથી યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ જેથી તું સ્કૂલે સમયસર પહોંચી શકે. તમે લખી લીધા હશે નોટ અને નોટમાં અને સમજાઈ પણ ગયું હશે. બે ઉદાહરણ આપેલા છે, અર્થ સ્પષ્ટ કરેલો છે, કન્સેપ્ટ સ્પષ્ટ કરેલો છે અને બે એક્ઝામ્પલ્સ છે. ચાલો આના પછીનું કન્જેક્શન જોઈએ. નેક્સ્ટ કન્જેક્શન છે આઈધર ઓર. યુકે ની અંદર એને ઈધર ઓર પણ કહે છે. જેનો મતલબ થશે આ કે તે. આ કે તે વિકલ્પ પસંદ કરવા માટે અથવા દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ શીખીએ. ગીવ મી અ બુક. ગીવ મી અ મેગેઝિન. ગીવ મી અ બુક. ગીવ મી અ મેગેઝિન.
હવે આ બે વાક્યને આપણે આઈધર ઓર ની મદદથી જોડીશું. ગીવ મી શું સમાન છે બંને વાક્યોમાં? ગીવ મી શું અલગ પડે છે? અ બુક, અ મેગેઝિન, એ બંને અલગ પડે છે. એટલે આપણે અહીંથી આટલું સમાન છે એ લખી નાખ્યું. હવે આપણે આઈધર લખશું. ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝિન. ગીવ મી અ બુક, ગીવ મી અ મેગેઝિન, એને આપણે આઈધર ઓર ની મદદથી જોડ્યું. ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝિન, કાં તો મને બુક આપ અથવા મને સામયિક આપ. બે જે સમાન છે તે પહેલાં લખી નાખ્યું, પછી આઈધરનો ઉપયોગ કર્યો. બંને વિકલ્પ સૂચક શબ્દો અ બુક ઓર અ મેગેઝિન વચ્ચે આપણે ઓર મૂકી દીધું, આગળ આઈધર મૂકી દીધું. આઈધર ઓરનો ઉપયોગ આ રીતે કરાય. હવે બીજું ઉદાહરણ જોઈએ. અમિત વિલ સી અ મૂવી, અમિત કાં તો પિક્ચર જોશે. અમિત વિલ રીડ અ બુક, અમિત પુસ્તક વાંચશે. આ બંનેને આપણે આઈધર ઓરની મદદથી જોડીશું. અમિત વિલ આગળના વાક્યમાં આપણે જે રીતે કર્યું હતું એ જ રીતે જે સમાનતા છે એને આપણે પહેલાં લખી નાખી. અમિત વિલ, હવે આપણે યુઝ કરશું આઈધર. આઈધર સી અ મૂવી ઓર રીડ અ બુક. અહીંયા આપણે જોયું કે બે આ ઓપ્શનલ જે છે એ બંનેને આઈધર પહેલાં આઈધર મૂવી સી અ મૂવી લખ્યું, પછી ઓર કરી રીડ અ બુક લખ્યું. જે સમાનતા હતી તે પહેલાં દર્શાવી, આઈધરનો ઉપયોગ કરી પહેલો વિકલ્પ સી અ મૂવી, બીજો વિકલ્પ ઓર રીડ અ બુક. અમિત વિલ આઈધર સી અ મૂવી ઓર રીડ અ બુક. અમિત કાં તો પિક્ચર જોશે અથવા તે બુક વાંચશે. હવે આગળ વધારે ઉદાહરણો જોઈએ. બે અલગ કર્મને જોડવા માટે પણ આઈધરનો ઉપયોગ થાય છે. જેનિસ વાઇફ ઇઝ આઈધર અ ટીચર ઓર અ રાઇટર. જેનિસભાઈ કાં તો ટીચર હશે અને કાં તો તે લેખક હશે. અહીંયા બે અલગ કર્મ અ ટીચર અ રાઇટર બંનેને અલગ કરે છે ઓર આઈધર ઓર નામના કન્જક્શનની મદદથી,
જેની સ્પાઈ ઇઝ આઈધર અ ટીચર ઓર અ રાઇટર. કાં તો જેની સ્પાઈ ટીચર શિક્ષક હશે કાં તો તે લેખક હશે. બે અલગ કર્મોને જોડે છે. આવી જ રીતે બે અલગ કર્તા, બે અલગ કર્તાને જોડે છે. આ બે અલગ કર્મ થયા અ ટીચર અ રાઇટર, બરાબર. હવે એ જ રીતે બે અલગ કર્તાને જોડે છે કઈ રીતે તો જોઈએ આપણે. આઈધર જેનિસભાઈ ઓર તેજસભાઈ ઇઝ અ ટીચર. આપણે ઉદાહરણ જોઈએ કે આઈધર જેનિસભાઈ ઓર તેજસભાઈ, બેમાંથી એક, કાં તો જેનિસભાઈ અથવા તેજસભાઈ એ ટીચર છે. બેમાંથી એક છે તે ટીચર છે, મતલબ કે બે અલગ અલગ કર્તા છે. વાક્યમાં બે અલગ કર્તાને જોડવા માટે પણ આઈધર ઓરનો ઉપયોગ થાય છે. અલગ કર્મ, અલગ કર્તા, અલગ વિશેષણ અને અલગ ક્રિયાપદ. હવે આગળ જોઈએ. બે અલગ વિશેષણ માટે ઉદાહરણ જોઈએ. હેતલ ઇઝ આઈધર શિક ઓર વીક. હેતલ કાં તો બીમાર બે અલગ વિશેષણ દર્શાવવા માટે આઈધરોનો ઉપયોગ જોયો. હવે બે અલગ ક્રિયાપદ. બે અલગ ક્રિયાપદ કઈ રીતે દર્શાવી શકે આપણે ઉદાહરણ જોઈએ. બે અલગ ક્રિયાપદ દર્શાવવા માટે આઈધરનો ઉપયોગ જોઈએ આપણે. યુ કેન આઈધર સીટ હિયર, કાં તો તું અહીંયા બેસી શકે છે અથવા ગો હોમ, અથવા તું ઘરે જઈ શકે છે. યુ કેન આઈધર સીટ હિયર, તું અહીંયા કાં તો તું અહીંયા બેસી શકે છે અથવા તું ઘરે જઈ શકે છે. ઓપ્શન કાં આ સ્વીકાર કર કાં તે, આ કે પહેલું, તેમ દર્શાવવા માટે આઈધર ઓર નામના કન્જંક્શનનો ઉપયોગ થાય છે.
વિગતે સમજાઈ ગયો છે. સાવ ઈઝી છે, આમાં એટલું બધું અઘરું છે એમ માનીને શીખવાની જરાય પણ જરૂર નથી. બધા કન્જક્શન્સ ખૂબ જ સહેલા છે અને તરત જ તમારા મગજમાં બેસી જાયેલા છે. પરંતુ કોઈ પણ વસ્તુને શીખવા માટે બીજાની ધગસ કરતા પહેલાં આપણી પોતાની ધગસ ખૂબ હોવી જરૂરી છે. જ્યાં સુધી તમે નહીં સંકલ્પ કરો કે હું શીખીશ જ, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સાધનો સગવડો તમે શીખી શકશે નહીં. એટલે પહેલાં તમે ગેટ રેડી, પછી તમે કંઈ પણ ઝડપથી શીખી શકશો. હવે આપણે આઈધર ઓર જે રીતે જોયું તે જ રીતે નાઈધર નોર પણ ઓલું વિધાન અને હકાર વાક્યોમાં યુઝ થાય. જ્યારે નાઈધર નોર છે તે નકાર માટે વપરાય છે અને તે નકારાર્થી હોવાથી વાક્યમાં ક્યારે નોટ મુકાતું નથી, કારણ કે નાઈધર નોર પોતે જ શીખવે છે કે નહીં, આ પણ નહીં અને પેલું પણ નહીં, એક પણ નહીં, એવું દર્શાવવા માટે નાઈધર નોર નામના કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ. નાઈધર નોર, એક પણ નહીં. મેં તમને નોંધ કીધી, એ નોંધ તમારે લખવી તો લખી લ્યો કે નાઈધર નોર આ શબ્દ જોડી છે નાઈધર નોરની છે તે નકારાર્થી હોવાથી વાક્યમાં ક્યારે પણ જ્યારે નાઈધર નોરનો ઉપયોગ કરો ત્યારે વાક્યમાં રહેલું નોટ નીકળી જશે અને ડાયરેક્ટ નાઈધર નોરનો ઉપયોગ થશે, નોટ ફરી પાછું વાક્યમાં આવશે નહીં. કારણ કે આ નકારાર્થી શબ્દ છે એટલા માટે. શું સૂચવે છે નાઈધર નોર એટલે એક પણ નહીં, એક પણ વિકલ્પ નહીં, ચા પણ નહીં, કોફી પણ નહીં, બરાબર, એક પણ નહીં, આ પણ નહીં અને પેલું પણ નહીં. તે ડૉક્ટર પણ બનવા ઈચ્છતો નથી અને તે એન્જિનિયર પણ બનવા ઈચ્છતો નથી. એક પણ ઓપ્શન જ્યારે સ્વીકારવું ના હોય ત્યારે નાઈધર નોર નામના કન્જક્શનનો ઉપયોગ થાય છે. હવે એક્ઝામ્પલ્સ જોશું. નાઈધર જેનિસભાઈ નોર તેજસભાઈ ઇઝ અ ટીચર. જેનિસભાઈ ટીચર નથી અને તેજસભાઈ ટીચર નથી, બેમાંથી એક પણ ટીચર છે નહીં, એવું વાક્યમાં દર્શાવવા માટે આપણે નાઈધર નોર કન્જક્શનનો ઉપયોગ કર્યો કે જેનિસભાઈ પણ નહીં અને તેજસભાઈ પણ નહીં, બેમાંથી એક પણ ટીચર છે નહીં. સમજાઈ ગયું? સાવ સહેલું છે. જેમ આપણે આઈધર નોરનો ઉપયોગ કર્યો તે વિધાન વાક્ય અને હકાર વાક્યમાં, જ્યારે નાઈધર નોર છે એ એના જેવું જ છે પરંતુ તે હંમેશા નકાર વાક્યમાં ઉપયોગ થશે. કે નાઈધર જેનિસભાઈ નોર તેજસભાઈ ઇઝ અ ટીચર, બેમાંથી એક પણ ટીચર છે નહીં. હવે આગળ ઉદાહરણ જોઈએ બીજું.
અહીંયા આપણે જોશું નાઈધર પાયલ અટેન્ડેડ ધ પાર્ટી, પાયલ પાર્ટીમાં ન આવી, લક્ષ્મી સંગ અ સોંગ ઇન ધ પાર્ટી, ન પાયલ પાર્ટીમાં આવી, ન લક્ષ્મીએ એક પણ ગીત ગાયું પાર્ટીમાં, પાર્ટીની અંદર, નાઈધર પાયલ નોર લક્ષ્મી. વાક્ય બંને અલગ છે, અટેન્ડેડ ધ પાર્ટી, પાયલ પાર્ટીમાં ન આવી, નોર લક્ષ્મી સંગ અ સોંગ ઇન ધ પાર્ટી, કે ન લક્ષ્મીએ પાર્ટીમાં એક પણ ગીત ગાયું. સમજાઈ ગયો છે? Krisha is neither clever nor hardworking. Krisha હોશિયાર પણ નથી અને સખત મહેનત પણ કરતી નથી. મહેનતુ પણ નથી અને હોશિયાર પણ નથી. બે વાક્યોમાં નકાર જોડવા માટે neither nor નો ઉપયોગ કર્યો. Krisha is neither clever nor hardworking. Krisha હોશિયાર પણ નથી અને સખત મહેનત પણ કરતી નથી. અહીંયા આપણે જેટલા પણ કન્જક્શન્સ કરાવવાના હતા એ બધા જ આપણે કરાવી લીધા છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે જેટલા પણ કન્જક્શન મેં તમને શીખવ્યા છે એ તમે પૂર્ણ રીતે આત્મસાત કરી લીધા હશે. મને નથી લાગતું કે એમાં એક પણ કન્જક્શન એવું હશે કે જે તમને સમજાયું નહીં હોય. બધા જ કન્જક્શન ખૂબ સરળ છે, સમજવા સહેલા છે અને તમે જાતે પોતે પણ તેની એક્સરસાઇઝ અથવા વારંવાર પુનરાવર્તન થઈ શકે તેવું તમે કરી જ શકો છો. નવમા ધોરણની દસમા ધોરણની જો બુક તમારી આગળ હોય ગ્રામરની તો એમાં એક્સરસાઇઝ આપેલી જ હોય છે જેની મદદથી તમે આનું વારંવાર ડ્રીલિંગ દ્રઢીકરણ કરી શકો છો. અને આમાં એક ત્રણ માર્ક માટેની જે તૈયારી છે એ તમારી પૂર્ણ થઈ જ જશે. પછી તમારે ત્રણ માર્ક માટે વિચારવું જ નહીં પડે, એટલું સરળ કન્જેક્શન્સ એ આપણે પૂર્ણ કર્યા. તમને યાદ હશે કે આપણે ક્યાં ક્યાં કન્જેક્શન્સ કર્યા. પહેલા લેક્ચરથી આ ત્રીજા લેક્ચર સુધીમાં આપણે જેટલા પણ કન્જેક્શન કર્યા છે એ બધા જ તમારે ફરી પાછી લખી અને નજર ફેરવવાની છે. આવતા લેક્ચરમાં આપણે એ બધા જ કન્જેક્શનનો ઉપયોગ કરી એની એક્સરસાઇઝ કરશું, જેની અંદર જેટલા પણ કન્જેક્શન આપણે શીખી ચૂક્યા છીએ એ બધા જ કન્જેક્શનનો ઉપયોગ જોઈ લેશું. જેમ એક્સરસાઇઝ કરશું એમ તમને દ્રઢીકરણ થશે, ડ્રિલિંગ થશે અને એક્ઝામમાં કોન્ફિડન્સ આવશે કે હા તો ઇઝી છે, હું જાતે કરી શકું છું, આમાં કાંઈ એવું નથી કે જે મને ન સમજાય અથવા અઘરું લાગે. એટલે ત્રણ માર્ક માટે તમે એકદમ તૈયાર છો. મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ ત્રણેય લેક્ચરમાં તમે કન્જેક્શનની માહિતી પૂર્ણ રીતે શીખી ચૂક્યા હશો. હવે દીકરીઓ આવતા લેક્ચરમાં હું તમને એક્સરસાઇઝ કરાવીશ અને જ્યારે હું એક્સરસાઇઝ કરાવીશ ત્યારે મને પૂર્ણ શ્રદ્ધા છે કે તમે મારી હારો હાર એ વિકલ્પના જવાબો ઝડપથી કરી લેશો. થેન્ક યુ.